આ મનની અયોધ્યા ક્યાં આવેલી છે? કોણ કોણ વસે છે ત્યાં? શું બને છે ત્યાં? કેમ ઉજવીએ છે આપણે આ પંચમહોત્સવ? કેમ બધાને બોલાવ્યા છે? શું કહેવાના છે બધા વારાફરતી? એવા સવાલોનો એક સાદો જવાબ જે મને સમજાયો છે ને, એ જવાબ છે કે આ મનની અયોધ્યાનો એવો ઉત્સવ છે કે પહેલી વખત અંગ્રેજી માધ્યમમાં ભણતા છોકરાઓ પણ રામાને બદલે રામ બોલતા થયા છે. સાહેબ એટલું કર્યું, બીજું કંઈ કર્યું કે ના કર્યું એ તો આપણે પછી સમજીશું, પણ આજે રામા કહેતા હતા ને એમાંથી રામ કહેતા થઈ ગયા. ઘર ઘર પહોંચાડ્યું કે એમનું નામ રામ છે, રામા નથી. પહેલી વાર બધાને ખબર પડી. નહીં તો અત્યાર સુધી રામા એન્ડ ક્રિષ્ના આવું આપણે વિદેશથી લઈ આવ્યા. આપણા જ મને કાજલને બદલે કોઈ કાજલા કહે તો મને કેવું લાગે? એમને નહીં લાગતું હે કે મારું નામ શું છે એ તો સમજો પહેલા, મારું કામ પછી સમજો, મારું કર્તવ્ય, મારું અસ્તિત્વ, મારું દૈવત્વ પછી સમજો, પહેલા નામ તો સાચું બોલતા શીખો. તમારા નામનો સ્પેલિંગ ખોટો હોય તો કેવો તરત કહો છો, ના ના એમ નહીં આમ સ્પેલિંગ. તો જેનું નામ, જેનું કામ, જેનું કર્તવ્ય, જેનું દૈવત્વ, જેનું ઐશ્વર્ય આપણને ઉજાળે છે, આપણને ઉજાળા રાખે છે, એનું નામ બધી આખી નવી પેઢી હવે સાચું બોલશે ને, એ વાતે મને બહુ આનંદ છે. બીજી વાત મારે જે કહેવી છે, આ છે ને રામ મંદિરનું પુનઃસ્થાપન છે, રામનું પુનઃસ્થાપન છે, અયોધ્યાનું જીર્ણોદ્ધાર છે, એ બધું પછી આવે છે. મારે કહેવું છે કે આપણે આપણા ધર્મ તરફ પાછા વળવાનો એક ગેટ ખુલ્યો છે. વી હેવ અન્ડરસ્ટુડ વન થિંગ કે સ્વધર્મ તરફ પાછા ફર્યા વગર આપણી પાસે કોઈ બીજો રસ્તો નથી. કરી લીધું બધું, વિદેશ, અંગ્રેજી, ફેશન, વેલેન્ટાઇન ડે, મધર્સ ડે, વુમન્સ ડે, આ બધું બહારથી આવ્યું, આપણે સ્વીકાર્યું, ઉજવ્યું. હવે આવ્યો છે એક દિવસ, ધર્મનો દિવસ, ધર્મના પુનઃસ્થાપનનો દિવસ. જે જગ્યાએ આપણને એમ લાગતું હતું કે કંઈ જ નહીં થઈ શકે, જે વાતને દર ચૂંટણીમાં એક મુદ્દો બનાવવામાં આવતી હતી, જે વાત ઉપર સદીઓ સુધી ચૂંટણી લડાઈ, સદીઓ સુધી યુદ્ધ થયા, સદીઓ સુધી વોટ બેંક બનાવવામાં આવી, ઓપિનિયન બેંક બનાવવામાં આવી, સદીઓ સુધી એવું વિચારવામાં આવ્યું કે આ જો નહીં છોડીએ આપણે, આ મુદ્દો દર વખતે છૂટો નહીં મૂકીએ તો આપણને વોટ નહીં મળે, એમ માનીને જે લોકોએ આટલા વર્ષો સુધી ચલાવ્યું એ વાતને પૂરી કરી નાખી. હવે આપણે કઈ વાતે લડીશું ચૂંટણી, અથવા શેને મુદ્દો બનાવીશું, એવો જેને ભય નથી ને એ માણસ જ આ કરી શકે. એમને કોઈ મુદ્દો નથી બનાવવો, એમને તો ધર્મને પુનઃસ્થાપિત કરવો છે. અને માટે આપણે બધા એકત્ર થયા છીએ એ વાત કરવા કે ધર્મનું પુનઃસ્થાપન શું છે, શું છે આ હિન્દુત્વ, કોણ છે રામ, કેમ આપણે આટલા બધા એમને ચાહીએ છીએ, કોણ છે આ કૃષ્ણ, કોણ છે આ શિવ. તમે વિચારો, આ દેશમાં, આ ધર્મમાં, આપણી સંસ્કૃતિમાં આપણને એવા પતિ પત્ની મળ્યા છે કે એક જે જગત જનની છે, જન્મ આપે છે, અને બીજા મહાકાલ છે જે મૃત્યુનો દેવ છે, અને બંને જણા સાથે જીવે છે. બંનેની ઇન્ડિવિજ્યુઅલિટીને જરાય ખંડિત કર્યા વગર એમને શિવ પાર્વતીની અખંડ જોડી કહીને આપણે નમીએ છીએ, અને છતાં ઇન્ડિવિજ્યુઅલિટી જરાય જોખમાતી નથી, બંને પોતપોતાનું કામ કરે છે. આ વુમન એમ્પાવરમેન્ટ આપણા દેશમાં હજારો વર્ષો પહેલા હતું કે પાર્વતી જગત જનની છે, માં છે, અને એક મહાકાલ છે જે મૃત્યુનો દેવ છે. એ બંને ભેગા રહે છે જીવનભર અને ઉત્તમ કપલ કહેવાય છે. આશીર્વાદ આપે તો એમ કે તમારી શિવ પાર્વતીની જોડી જ કેમ કે છે. આ આપણો ધર્મ છે, આ આપણી ઇન્ડિવિજ્યુઅલિટી છે, આ આપણું ગૌરવ છે. આપણે કોઈ દિવસ આ વિચાર કર્યો જ નહીં. સાધુ છે છતાં સંસારી છે, એ છૂટ છે આપણા ધર્મમાં.
આપણે આપ્યો આ આ ધર્મ, આ ધર્મની અજબ જેવી વ્યાખ્યા, આ વિશાળતા છે આપણી પાસે, પણ આપણે આપણા બાળકોને આપી શક્યા નહીં. એનું સૌથી મોટું કારણ એ છે કે આપણને ધર્મનું માર્કેટિંગ કરતા નથી આવડતું. આપણને કર્મકાંડનું માર્કેટિંગ આવડે છે તમામ. તમે ક્યાંય પણ કે સાહેબ યાર મારા કામ આગળ નથી વધતા, એટલે તરત પેલો કે તમે પન્નું પહેરી લો, તમે યજ્ઞ કરી નાખો. યજ્ઞ કશું માગવા માટે કરવામાં જ નહોતા આવતા, એ વાત જો તમે ખરેખર વેદ વાંચો તો તમને સમજાય કે યજ્ઞનો ઉદ્દેશ્ય તો આહુતિ આપવાનો છે, કશું માગવાનો નથી. યજ્ઞ કરીને કોઈ માગણી ન કરાય, યજ્ઞ તો દેવને પ્રસન્ન કરવા માટે આહુતિ આપી અને સ્વાહા હું તમને આ સ્વયં સાથે અર્પણ કરું છું, મારી ભીતર રહેલી તમામ ખરાબ વસ્તુઓ બળી જાય એ માટે હું આહુતિ આપું છું. આવી બધી વાતો આપણે તો જાણતા નથી એટલે કોઈને કહી શકતા નથી એટલે આપણા પછીની પેઢી આ સમજી શકતી નથી, અને સમજી શકતી નથી એટલે આપણા પછીની પેઢી ધર્મને સાવ જુદી રીતે જોતી થઈ ગઈ. બીજી એક મજાની ગણો, બેવકૂફી ભરેલી ગણો, સ્ટુપિડ વાત ગણો, જે રીતે એને આપણે જોવી હોય એ રીતે જોઈએ, આપણે બીજા લોકોના પ્રચારમાં બહુ આવી ગયા. બીજાએ કહ્યું કે તમારા ભગવાન આવા, એટલે આપણે સ્વીકારી લીધું કે અમારા ભગવાન આવા. કઈ જુઓ કોઈ વિધર્મીને આ વાત, તમારું ગળું કાપી નાખે. અને આપણે વિશાળતાના નામે, સંસ્કૃતિના નામે, સ્વીકારના નામે, સહિષ્ણુતાના નામે એ બધું સહેતા ગયા. રામ શીખવે છે સહિષ્ણુતાની સાથે વીર હોવું. સહિષ્ણુતા એટલે નીચું માથું કરીને જે માણસ જે કે સાંભળી લેવું નહીં, આપણા ધર્મ માટે શોધવી એ સત્યને, એ તત્વને, એ ઈશ્વરને એ પામવાની પ્રક્રિયા છે રામ. અને આ પુનઃ પ્રસ્થાપિત કરવાની વાત કેટલી અદ્ભુત છે કે 14 વર્ષ નહીં, હજારો વર્ષોના વનવાસ પછી રામ પોતાને ઘેર પાછા ફરી રહ્યા છે. આ માત્ર 14 વર્ષનો વનવાસ નથી, આ કેટલા હજાર વર્ષનો વનવાસ છે કે આપણે જ્યાં રામનું મંદિર હતું ત્યાં કોઈક વિધર્મીએ પોતાનું સ્થાપના કરી દીધી, અને આટલા હજારો વર્ષના વનવાસ પછી આપણે આપણા રામને પાછા લઈ આવ્યા છીએ. તો આપણને ગૌરવ હોવું જોઈએ, આનંદ હોવો જોઈએ એ વાતનો. અયોધ્યા પહોંચી જવાથી આનંદ વ્યક્ત નહીં થાય, પણ ઘરમાં રહીને કમસે કમ એ દિવસે એવું નક્કી કરજો કે હવે હું મારા ધર્મને જાણીશ. તમે કોઈ પણ ઉંમરના હો, ટ્રાય ટુ નો યોર રિલિજિયન, ટ્રાય ટુ નો ધ ફેક્ટ્સ ઓફ યોર રિલિજિયન. બીજા માણસે કહ્યું કે આમ હતું એટલે તમે માની લીધું. વાલ્મીકી રામાયણ અને તુલસીના રામાયણ વચ્ચે પણ ફરક છે, તુલસીના રામાયણ અને મોરારી બાપુના રામાયણ વચ્ચે પણ ફરક છે. અને આ ફરક એટલે કોઈ ઘડી કાઢેલી વાતો, મનગઢંત વાતો નથી, આ પરસેપ્શન છે. એક વ્યક્તિએ પોતે જોયેલા રામનું પરસેપ્શન. અને એટલે મને આ વિષય બહુ જ ગમ્યો કે મન કી અયોધ્યા. મારા મનની અયોધ્યા જુદી, તમારા મનની અયોધ્યા જુદી. અને તમામ વ્યક્તિએ પોતાના મનની અયોધ્યામાં પાછા ફરવાનું છે, એ સમય છે. મારે તમારે જે ભટકતા હતા એ બધાએ પોતપોતાના મનની અયોધ્યામાં પાછા ફરવાનું છે. આપણે પુનઃ પ્રસ્થાપિત થવાનું છે, આપણે પુનરુત્થાન કરવાનું છે, આપણે પુનઃ જાગરણ કરવાનું છે. એ છે આ મનની અયોધ્યાની કથા. કેવી છે આ મનની અયોધ્યા તો વિચારો, તમને સમજાશે. ત્યાં એક પ્રેમાળ પિતા છે, ત્યાં 3 રાણીઓ છે. એક છે સમર્પિત સ્વીકાર સાથે, અત્યંત પ્રેમાળ, સૌની માં. બીજી છે એના અસ્તિત્વ વિશે કોઈ બહુ ચર્ચા આપણે સાંભળી નથી, એ સાયલન્ટ છે પોતાની રીતે, પોતાની દુનિયામાં આ બધામાં ભળીને, પાણી જેવી, લાલમાં નાખો તો લાલ થાય, પીળામાં નાખો તો પીળી થાય. એણે આ પરિસ્થિતિને સમગ્રપણે સ્વીકારી છે, એ સૌની અંદર દૂધમાં સાકરની જેમ ભળી ગઈ છે. અને માટે નામ શું છે? સુમિત્રા, સૌની મિત્ર. તમે વિચારો તો તમને સમજાશે કેટલી સુંદર રીતે વાત કહેવામાં આવી છે. અને પછી છે કઈ કઈ
પ્રેમાળ છે, ઇમોશનલ છે, ખરાબ નથી. મનથી એના મનમાં ક્યાંય કાલીમાં નથી, પણ કોઈક આવે છે ને એના મનમાં કાલીમાં નાખી જાય છે. આપણી સાથે પણ એવું થાય છે, આપણા મનની અયોધ્યામાં પણ ક્યાંક કઈ કઈ છે. તમને કોઈ કહે કે તમારા હસબન્ડ રોજ એક બહેનને પિકઅપ કરીને સ્કૂટર પર ઉતારે છે, સત્ય જાણવાની ક્યાં આપણે તસ્દી લઈએ છે? કોને ઉતારો છો રોજ? ન જાણે ન પૂછે, પેલા ભાઈ પણ ડગાઈ જાય કે હે મેં કોને ઉતાર્યા. જુઠ્ઠું ના બોલશો. એટલે તમે વિચારો કે તમારા 20 વર્ષના લગ્ન જીવન કરતા પેલી 2 મિનિટની વાત તમારે માટે વધુ અગત્યની છે. આપણે પણ કઈ કઈ જ છીએ ક્યાંક મનની અયોધ્યામાં. આપણે પણ ક્યાંક સામેનાની વાત સાંભળી લઈએ છીએ. આપણે પણ ક્યાંક મનની અંદર એવી વાત ઉતારી દઈએ છે જે વાતમાં સત્ય છે કે નહીં એવી ખરાઈ કરવાની પણ આપણે તસ્દી નથી લેતી. અને દરેક અયોધ્યામાં એક મંથરા છે, હોય જ છે. વિશ્વની દરેક અયોધ્યામાં એક મંથરા વસે છે, અને રાજ જુએ છે કે હસતા ખેલતા પરિવારને કેવી રીતે બરબાદ કરી શકાય. થઈ ગયું. મને એવું હતું કે અહીંયા બોલવા મને બોલાવી છે. દરેક અયોધ્યામાં એક મંથરા વસે છે. દરેક મંથરાના મનમાં એ જ છે કે આ બધા હળી મળીને આનંદથી કેવી રીતે રહે છે. ન થઈ શકે. હવે એને તમે મોટા પરિપ્રેક્ષ્યમાં જુઓ તો તમને સમજાય કે આ દેશ, આ સમાજ, સૌ સાથે રહેતા લોકો, આનંદ કરતા લોકો, ઉત્સવ ઉજવતા લોકોને કેવી રીતે છૂટા પાડી શકાય એ પ્રયાસ સમય સમયાંતરે આપણી સંસ્કૃતિ સાથે થતો રહ્યો છે. આપણને સમય સમયાંતરે એવું કહેવામાં આવ્યું કે એક વર્ણની સાથે બીજી વર્ણને છૂટી પાડી. આપણને સમય સમયાંતરે કહેવામાં આવ્યું કે સ્ત્રી પુરુષની વચ્ચે ભેદ છે. આપણને સમય સમયાંતરે કહેવામાં આવ્યું કાળા અને ગોરામાં ભેદ છે. આપણને સમય સમયાંતરે કહેવામાં આવ્યું કે તમે પૈસાવાળા અને ગરીબમાં ભેદ છે. મને સૌથી વધારે જો રામાયણની કોઈ એક વાત ગમતી હોય ને તો એમાં એક જ દોરો છે. મણકા તમામ સાઇઝના છે પણ દોરો એક જ છે, અને એ છે સ્વીકારનો દોરો. કેવટ હોય તો એનો પણ સ્વીકાર, શબરી હોય તો એનો પણ સ્વીકાર, મંથરા હોય તો એનો પણ સ્વીકાર, કૈકેયી હોય તો એનો પણ સ્વીકાર. પાછા ફરીને રામ કૈકેયીને પહેલા પગે લાગે છે. તમે વિચાર કરો કે આ કથાને કઈ રીતે કહેવામાં આવી છે, આપણને શું શીખવે છે આ કથા, અને કેમ કહેવાય. બહુ જ સુંદર વાત વાલ્મીકિ રામાયણમાં છે. મને ખબર નથી બધાએ વાંચી છે કે નહીં, પણ શિવ જ્યારે રામના ખૂબ વખાણ કરે છે, ઉત્તરાયણ પછીના દિવસો પૂરા થાય છે ત્યારે માઘ સ્નાન કરીને સૌ ઋષિ પોતપોતાના આશ્રમે જાય છે, ત્યારે યાજ્ઞવલ્ક્યને રોકે છે અને એને પૂછવામાં આવે છે કે અમને રામ કથા કહો, અમને હરિકથા કહો. અને યાજ્ઞવલ્ક્ય પોતાની કથા સંભળાવે છે ત્યારે શિવ આનંદિત થઈને પાછા ફરે છે અને કહે છે કે એક અદ્ભુત હરિકથા મેં સાંભળી છે. પાર્વતી કહે છે મને પણ કહો. પાર્વતીને સંભળાવે છે, અને જ્યારે પાર્વતીને કથા સંભળાવે છે ત્યારે પાર્વતી એમ કહે છે કે તમે એના આધ્યાત્મિક ઉત્થાનની વાત કરો છો, તમે એમની હાઇટ્સની વાત કરો છો, તમે એમ કહો છો કે દેવ છે, અને એક સ્ત્રીની પાછળ આવી રીતે એ વનવનમાં ભટકે છે, તો કઈ આધ્યાત્મિક ઊંચાઈ, કઈ એનું દૈવત્વ, કયું એનું ઐશ્વર્ય? પાર્વતી કહે છે હું એમની પરીક્ષા કરીશ. અને પાર્વતી વનમાં ભટકતા રઘુવીર રઘુપતિને મળે છે, અને પાર્વતી સીતાનો વેશ ધારણ કરીને આવે છે. રામ એને જુએ છે, પાસે જાય છે, પગે લાગે છે અને કહે છે કે તમે અત્યંત તેજસ્વી છો, તમે ખૂબ સુંદર છો, પણ તમે શા કારણે શિવ વગર આમ વનમાં એકલા ભટકો છો? પાર્વતી ખૂબ શરમાઈ જાય છે, પાછા જાય છે. શિવ એની મજાક ઉડાવે છે, અને ત્યારે પાર્વતી એને કહે છે કે ક્યારેક એવું થાય કે આપણે દેવને સમજવામાં થોડા નાના થઈ જઈએ. આપણે જ્યારે કોઈની પરીક્ષા કરવા જઈએ છીએ ને ત્યારે આપણે પહેલા આપણી પરીક્ષા કરીએ છીએ. બહુ સુંદર પ્રસંગ છે આ રામાયણનો.
અને ત્યારે મને આ વાત બહુ જુદી રીતે સમજાય છે કે આપણે જ્યારે કોઈને નાના કરીએ છીએ ને ત્યારે આપણે એનાથી પણ નાના થઈ જઈએ છીએ. આ વાત આપણને મનની અયોધ્યામાં કહે છે. કેવટ રામને અયોધ્યા સરયુ નદીની પેલી તરફ ઉતારે છે. રામ એને કહે છે કે મને હું પૈસા આપું તને, ઉતરાઈ આપું. અને કેવટ એને કહે છે કે મારે તમારી પાસેથી કંઈ નથી લેવું, તમે મને ભવ પાર કરાવજો જ્યારે સમય આવે ત્યારે. આ વાત કેટલી લંબાય છે, ક્યાં પહોંચે છે એ વાત આપણને શ્રીમદ ભાગવત કહે છે. આપણને લાગે ને કે આ બધી મનગઢંત કથાઓ છે, આ તો તમે ઠીક છે નવા છોકરાઓને હું સાંભળું. હમણાં જ એક દિવસ એક કાર્યક્રમમાં એક યંગ છોકરો 13-14 વર્ષનો, એણે મને પૂછ્યું કે તમે તો કહો છો કે કર્મ આમ હોય ને કર્મ તેમ હોય ને, આઈ વોઝ ટોકિંગ અબાઉટ ભગવદ્ ગીતા. એ છોકરાએ ઊભા થઈને મને પૂછ્યું અને એણે કહ્યું કે કર્ણ તો દાનવીર હતો, તો એને આટલું ખરાબ મોત કેવી રીતે આવે? આટલા લોકોને એણે દાન આપ્યું તો એ કેવી રીતે આવી રીતે મરે? તમારી પાસે આનું શું એક્સપ્લેનેશન છે? સવાલ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, પણ એનો જવાબ સમજવા માટે સૌથી પહેલાં થિયરી સમજવી પડે. અને જેને કર્મની થિયરી સમજાય એને ચોક્કસ સમજાય કે કર્મ એ પસંદગી છે. સ્વયં કૃષ્ણ આવ્યા હતા એની પાસે સાચો રસ્તો બતાવવા, એને કહેવા, એની પોઝિશન આપવા કે તું ચાલ, તું જ્યાં બિલોંગ કરે છે ત્યાં તને લઈ જાઉં, તું જે પરિવારમાં બિલોંગ કરે છે, તું જે પદને લાયક છે, તું જ્યેષ્ઠ પાંડવ બનીશ, તું રાજા બનીશ, તું ચાલ અમારી સાથે. એણે કહ્યું મારે નથી આવું. તમે જ્યારે કશું રિફ્યુઝ કરો છો ત્યારે તમે જાણતા નથી કે તમે શું રિફ્યુઝ કરો છો, કારણ કે તમને એનું પરિણામ દેખાતું નથી. પણ જ્યારે ઈશ્વર કશું આપવા આવે છે ત્યારે એને ચોક્કસ ખબર છે કે એ તમને જે આપી રહ્યા છે એ ઇન્વેસ્ટમેન્ટ વર્ષો પછી ક્યાં પહોંચવાનું છે. આ વાત મને બહુ ગમી. ત્યારે મેં એને સમજાવ્યું કે કર્મ પસંદગી છે. ઇટ્સ ઓનલી અ મેટર ઓફ ચોઇસ. વોટ યુ ચૂઝ હેઝ ડેફિનેટલી ધ કોન્સિક્વન્સીસ અટેચ ટુ ઇટ. એની સાથે એના પરિણામો જોડાયેલા જ છે, અને એના જોડાયેલા પરિણામો આપણને દેખાતા નથી. એટલે જ્યારે આપણે પ્રાઇસ ટેગ વાંચીએ છીએ ત્યારે આપણને લાગે છે કે ઓહો હો, આ તો બહુ EMI ભરવા પડશે. લેતી વખતે તો આપણને રિયલાઇઝ જ નથી થતું. મનની અયોધ્યામાં કઈ કઈ માંગે છે કે મારા દીકરાને રાજગાદી, ત્યાં સુધી કદાચ સ્વીકાર્ય હતું, ત્યાં સુધી પ્રશ્ન નહોતો. આપણે જ્યારે પદ પ્રતિષ્ઠા સંપત્તિ ઝંખીએ ત્યાં સુધી કઈ પ્રોબ્લેમ નથી. દરેક માણસે એમ્બિશિયસ હોવું જોઈએ, દરેકે કશું પામવાનો પ્રયાસ કરવો જોઈએ, દરેકે આગળ વધવું જોઈએ. વિકાસ એ જીવનનું બેસિક જરૂરિયાત છે. કોઈ એવું કહેતું જ નથી કે તમે એક રૂમ રસોડાના ઘરમાં જન્મ્યા તો તમે ત્યાં જ મરો. ના, તમે 10 રૂમનું ઘર બનાવો. તમારો અંગત વિકાસ, તમારા આર્થિક વિકાસ, તમારા સામાજિક વિકાસ, તમારી પદ પ્રતિષ્ઠા, તમે જે પામવા માંગો છો એની સામે કોઈ વિરોધ જ નથી. પ્રશ્ન ત્યાં આવે છે જ્યાં તમે ઈચ્છો છો કે બીજાને ન મળે. રામને 14 વર્ષનો વનવાસ, ત્યાંથી શરૂ થાય છે કઈ કઈના કર્મના પરિણામ. મને મળે એ માગવાનો અધિકાર વિશ્વમાં દરેકને છે. તમે વિચાર કરો, આપણે એક પડોશી હોય, રોજ આવે, એક દિવસ ટમેટા લઈ જાય, એક દિવસ દહીં લઈ જાય, એક દિવસ ખાંડ લઈ જાય, એક દિવસ થોડી કોફી લઈ જાય, 3-4 દિવસ આવે ને 5મા દિવસે તમે જોઈને કોઈ ખોલતા નહીં હો કે લેવા આવ્યો છે, હા કે ના? તો ભગવાનને એવું નહીં થતું એ તમને જોઈને? આવ્યો પાછો માગવા, કઈ માંગશે હમણાં? આપણે બધા જ જાણે અજાણે એવું માની બેઠા છીએ કે ઈશ્વર તો ફક્ત માગવા માટેનું અસ્તિત્વ છે. આપણે કોઈ દિવસ ઈશ્વરના અસ્તિત્વને ભીતર વસાવવાનો, એને આપણી અંદર ઉતારવાનો, એના ચૈતન્યને જગાડવાનો, આપણી ભીતર વસતા ઈશ્વર સાથે કોઈ ઓળખ કરવાનો પ્રયાસ કર્યો જ નહીં. દુન્યવી વસ્તુઓ સાથે જ આપણો સંબંધ રહ્યો. પ્રમોશન કરી દે, ગાડી અપાવી દે, દીકરો ડાયો કરી દે, વહુ અપાવી દે, વહુ આવે પછી કે હવે કાઢી મૂક,
આ જ આપણી પ્રકૃતિ અને પ્રવૃત્તિ રહી. કોઈ દિવસ એવું વિચાર્યું જ નહીં કે એ ચૈતન્યને જગાડીએ, એ ઐશ્વર્યને જગાડીએ, એ દૈવત્વને જગાડીએ. મારે એ કહેવું છે કે આજે મન કી અયોધ્યા છે ને, ત્યાં હવે રામ પાછા પધારવાના છે. સૌ તમારા ભીતરના ચૈતન્યને જગાડો, કારણ કે એ વિના રામ નહીં મળે. આપણે સૌએ વર્ષો પ્રતીક્ષા કરી છે, શબરીથી એ લાંબી પ્રતીક્ષા થઈ ગઈ છે આપણા બધાની. એ પ્રતીક્ષા પછી હવે જ્યારે પાછા ફરી રહ્યા છે, ત્યારે મારે તમને સૌને કહેવું છે કે જો એને મળવું હોય, એને પામવા હોય, એના સુધી પહોંચવું હોય ને એ તમારા સુધી આવે એવું ઈચ્છતા હો, તો ભીતરના ચૈતન્યને જગાડજો. અમિતાભ બચ્ચન તમને મળે અને એમ કે બોલો ક્યાં ચાહીએ, તો તમે એમ કહેશો કે સર એક શૂટિંગ દેખા દો, કે એમ કહો કે સાહેબ આ ફોર્મ છે સાઇન કરો, મારે પિક્ચર બનાવવી છે. એ કંઈ પણ આપવા તૈયાર હોય ત્યારે શું માગવું ને, એ ચોઈસ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એ તો ચારે હાથે આપવા તૈયાર છે, પણ આપણે માગીએ છે શું? નાનું ઓછું, કાયમ ટકી જાય, બધું મળી જાય, એવું મેળવવાની તો આપણા કોઈની ખેવના જ નથી. વોર્ડરોબ ભરાય, લોકર ભરાય, વોલેટ ભરાય તો આપણને સંતોષ થાય, પણ હૃદય ભરાય એવો પ્રયાસ તો આપણે કદી કર્યો જ નહીં. અને માટે આટલો વખત રામ આપણાથી દૂર રહ્યા છે, હવે પધારી રહ્યા છે મન કી અયોધ્યા. મંગલ ગાઓ, દીપ જલાઓ, હવે આવશે, અને જો એ આવશે તો સાથે લઈને આવશે ઐશ્વર્ય અને રામરાજ્ય. શું છે અયોધ્યાનું રામરાજ્ય? એમ કે છે કે લોકો તાળા માર્યા વગર સુઈ જતા હતા, ચોરી નહોતી થતી, અપ્રમાણિકતા નહોતી, કોઈ જુઠ્ઠું નહોતું બોલતું, કોઈ ખોટું નહોતું કરતું, એવું હતું રામરાજ્ય. તો એ રામરાજ્ય આપણી ભીતર પણ હોવું જોઈએ ને, બહાર તો આપણે શોધીએ છે. બહુ મજા, તમે વિચારો તો સમજાશે કે આપણી અંદર પાંચ તત્વ અને બહારના પાંચ તત્વ. આપણી અંદર પણ એ જ પાંચ તત્વ છે જે બહાર પાંચ તત્વ છે. બહારના પાંચ તત્વ ઇમ્બેલેન્સ થાય તો શું થાય? સુનામી આવે, કોરોના થાય, વાવાઝોડા આવે. તો વિચારી જુઓ કે ભીતર ઇમ્બેલેન્સ થતું હશે ત્યારે શું થતું હશે? આપણને દેખાતું નથી. વાવાઝોડું બહાર આવે છે તો ઝાડ ઉખાડી નાખે છે, તો ભીતર પણ જ્યારે વાવાઝોડું આવતું હશે ત્યારે કંઈક ઉખાડતું હશે ને, સુનામી આવતું હશે ત્યારે કંઈક ડૂબાડતું હશે ને, શું થતું હશે? એ પાંચ તત્વ બહારના અને પાંચ તત્વ ભીતરના જો સમાયોજનમાં આવે, જો સંયોજનમાં આવે, જો સિંકમાં આવે, જો એક સાથે એકબીજાની સાથે સંયોજાઈને કામ કરે, તો હું માનું છું કે આપણી ભીતર અને બહાર એક સરખું વાતાવરણ થઈ જાય. રામરાજ્યનું વાતાવરણ એટલે બહારનું ને ભીતરનું વાતાવરણ સેમ થઈ જાય. જો બહાર કોઈ અપ્રમાણિક નથી તો ભીતર પણ કોઈ અપ્રમાણિક નથી. જો બહાર અંધારું નથી તો ભીતર પણ અંધારું નથી. જો બહાર કોઈ જુઠ્ઠું નથી બોલતું તો ભીતર પણ કોઈ જુઠ્ઠું નથી બોલતું. જો બહાર કોઈ ચોરી નથી કરતું તો ભીતર પણ કોઈ ચોરી નથી. સંપૂર્ણ સત્વ અને સંપૂર્ણ સત્ય એ છે રામરાજ્ય. અને હું એવું માનું છું કે લાવવા માટે કોઈ સરકાર, કોઈ પ્રધાનમંત્રી, કોઈ મંત્રી, કોઈ પોલીસ, કશાયની જરૂર નથી. દરેક માણસ એવું નક્કી કરે ને કે હું મારું આંગણું ચોખ્ખું કરી નાખીશ તો શહેર આપોઆપ ચોખ્ખું થઈ જાય, હા કે ના? પણ આપણે કરતા નથી. અને મજા શું છે, આપણા બધામાંની મંથરા છે એ આપણો કચરો વાળીને બાજુમાં નાખતા શીખવે છે. મારું આંગણું ચોખ્ખું થઈ ગયું, હવે તમારું જે થવાનું એ થાય, તમે નક્કી કરો. તો મનની અયોધ્યામાં એક મંથરા છે, મનની અયોધ્યામાં એક દશરથ છે જે પોતાના કર્મને ભૂલી ગયા છે. કોઈ એક શ્રવણને એમણે ક્યારેક પીડા આપી છે? એ કોઈ એક શ્રવણે એમને ક્યારેક કહ્યું છે કે તું પણ પુત્ર વિયોગમાં મૃત્યુ પામીશ? તમને મજાની વાત જો સમજાય તો એ સમજાય કે પુત્રહીન રાજાને, સંતાન માટે તરસતા રાજાને એવો શાપ આપે છે કે તું પુત્ર વિયોગમાં મૃત્યુ પામીશ. આ શાપ છે કે આશીર્વાદ છે? પરસેપ્શનનો સવાલ છે. તમે કઈ બાજુથી જુઓ છો, બોટલ ભરેલી કે બોટલ ખાલી, તમારે નક્કી કરવાનું.
પુત્ર ઝંખતા, પુત્ર વિયોગમાં તરસતા, પુત્ર સંતાન માગતા, રાજ્યનો વારસ માગતા રાજાને એક મરતો માણસ શાપ આપે છે કે તું પુત્ર વિયોગમાં મરીશ. તું પુત્ર વિયોગમાં મરીશ એટલે પુત્ર થશે તો ખરો, વારસ વગર નહીં રહે, જા. કેમ? તો કે અંધ માતા પિતાને મુક્તિ આપે છે. હું તો નહીં કરી શકું, પણ એ તે કર્યું. આપણે બધા આ કર્મની સાયકલમાં ગોઠવાયેલા છીએ. દરેક વખતે જે કર્મ ખરાબ લાગે એ ખરાબ જ હોય, અને એના પરિણામ સાથે કશું ખરાબ જ આવશે એવું જરૂરી નથી. કેટલીક દવાઓ આપણને ભયાનક કડવી લાગે, કીમોથેરાપીથી વાળ ખરી જાય બરાબર, પણ કેન્સરના સેલ પણ મરી જાય. દરેક વાતની એક સાઈડ ઇફેક્ટ છે, દરેક વાત સાથે જોડાયેલી એક ઘટના છે. અને યજ્ઞ થાય છે, ખીર આપે છે. હવે આ કેટલો પ્રેમાળ, કેટલો સાચો, કેટલો બેઝિક પતિ છે કે ખીરના ભાગ પાડે છે. આપી શક્યો હોત કોઈ એક જ રાણીને, પણ એમ નથી કરતા. એટલે રામ પ્રામાણિક છે, રામ સાચા છે. રામ જે શીખ્યા છે એ ક્યાંથી આવ્યું છે? એ અહીંથી આવ્યું છે. જો આપણે આપણા ઘરમાં રામ જોઈતો હોય તો આપણે પણ ત્રણ રાણીઓના સરખા ભાગ પાડતા શીખવું પડશે, જે આપણે નથી પાડતા. કોક વાલું છે, કોક દવલું છે, કોકની સામે વાંધો છે, કોક ગમે છે, કોક નથી ગમતું, અને એ પ્રમાણે આપણે વર્તીએ છીએ. બે બહેનો હોય, એમાંય ભાઈ નક્કી કરે કે આ વાલી ને આ નહીં વાલી. કેમ? તો કે આ બહુ બોલે છે. કેવા કારણોસર માણસો નથી ગમતા એ પણ વિચારજો. અને આપણું પરસેપ્શન છે માણસ વિશે, બહુ કોને કહેવાય ને ઓછું કોને કહેવાય કેવી રીતે નક્કી કરો? તમને જે વધારે લાગે છે કોઈને સારું પણ લાગતું. આ પરસેપ્શન, પુત્ર વિયોગની જે વાત છે એ પરસેપ્શન છે, અહીંથી શરૂ થાય છે મારી રામાયણની કથા, મારા મનની અયોધ્યાની કથા. કે ચલો કંઈ વાંધો નહીં, પુત્ર વિયોગ થશે પણ પુત્ર તો થશે, એમ જુઓ વાતને. અને ત્યાંથી આ કથાની શરૂઆત થાય છે. ત્યારે મારે તમને કહેવું છે કે મનની અયોધ્યા છે ને એ બહુ કોમ્પ્લિકેટેડ જગ્યા છે. અહીં જ્યારે રામનો જન્મ થાય છે, તમે વિચારો, નારાયણ સ્વયંમાં આવે છે અને કહે છે કે હું તારે ત્યાં જન્મ લેવાનો છું, હમણાં હું બાળક થઈ જઈશ અને તારે ત્યાં પારણામાં ઝૂલીશ. અને ત્યારે કેટલો સુંદર સંવાદ છે વાલ્મીકી રામાયણમાં કે કૌશલ્યા એને એમ કહે છે કે એટલા આવો ભગવાન જેવો નથી જોઈતો મારે, તું ચાર હાથવાળો આટલો તેજસ્વી આવો બાળક હોય, તું તો મારા ઉદરમાં પ્રવેશ કર, મારા કોખમાંથી જન્મ લે, મને પવિત્ર કર. હવે જ્યારે આપણે સંતાનની વાત કરીએ ત્યારે તમે વિચારો તો તમને સમજાય કે કઈ અને કેટલી માં આજના સમયમાં સંતાનના જન્મ વખતે આ પવિત્રતા, આ શુદ્ધતા, આ આવકાર, આ આનંદ, આ અદ્ભુત ફિલિંગમાંથી પસાર થાય છે. કરિયરમાં નડી જાય, આમ થાય, છોકરું થશે તો આમ થશે, છોકરું થશે તો ફલાણું થશે. અને હમણાં હમણાં તો હું એરપોર્ટ્સ પર ને બધે જોઉં છું, માં અને પિતા અને માં બંને જણા બાળકને જે રીતે તું રાખ ને તું રાખ કરતા હોય તો મને એમ થાય કે આ પેલી પાસિંગ ધ પાર્સલની રમત છે, જ્યાં મ્યુઝિક અટકી જશે ત્યાં બચ્ચું રહી જશે. વિચારીએ તો સમજાય આ બધું કે ધર્મનું પુનઃસ્થાપન ક્યારે થશે? જ્યારે સૌથી પહેલા એક માં ઈશ્વરના જન્મ વખતે એમ કહેશે કે બાળક થઈને કોખમાં આવ, એમ મને ચાર હાથવાળો નારાયણ નથી જોઈતો, મને તો તું મારા ખોળામાં રમે, તોફાન કરે, મસ્તી કરે, મોટો થાય. હમણાં જ ઉત્તરાયણના દિવસે દિવ્ય ભાસ્કરમાં જે ટાઈટલ હતું એ બહુ સુંદર હતું કે રામને એક દિન ચંગ ચગાઈ, સ્વર્ગ સુધી પહોંચ્યો એમનો પતંગ. ત્યારે એમ થાય કે કાગળના ટુકડાને પતંગમાં ફેરશું, એ ઉડે છે, આ ઉડે છે, હા કે ના? પવન આવે તો કાગળનો ટુકડો ઉડે અને પતંગ એ ઉડે, એ બંનેમાં ફેરશું તો કે પતંગ કંટ્રોલ્ડ છે. જે કંટ્રોલ હોય ને ઊંચે સુધી જાય, પેલો થોડું ઉડીને બેસી જાય. There has to be control. અને માટે એ ઊંચું ઉડે છે, માટે દૂર સુધી જાય છે, અને માટે એ સ્થિર રહી શકે છે.
દોરી વગરના કાગળના ટુકડાને આપણે પતંગ નથી કહેતા, કારણ કે એમાં કોઈ બંધાયેલું નિયમિત નિશ્ચિત અસ્તિત્વ નથી. જે જે બાળકોને એવું લાગતું હોય કે મા બાપ બહુ કંટ્રોલ કરે છે, એ તમામ બાળકો યાદ રાખજો કે આગળ જઈને તમે જીવનમાં કશું કરી શકશો, કારણ કે તમે બંધાયેલા છો, કારણ કે તમે નિશ્ચિત છો, તમારી ગતિ નિશ્ચિત છે. તમારી ગતિ કોઈક એવું નિશ્ચિત કરી રહ્યું છે જે ધરતી પર ઊભું છે, તમારી જેમ ઉડતું નથી. બે ઉડતા લોકો એકબીજાનો સહારો ન બની શકે, એકે ધરતી પર ઊભા રહેવું પડે ત્યારે બીજાને સહારો આપી શકે. અને આ ધરતી પર ઉભેલા મહેનત કરતા સંઘર્ષ કરતા તમારા ભવિષ્યની કલ્પના કરતા માતા પિતા તમને કંટ્રોલ કરે છે, કારણ કે ઈચ્છે છે કે તમારી ગતિ નિશ્ચિત હોય અને તમે સ્થિર થાઓ. આપણે આ બધી જ વાતો તમને રામાયણમાંથી મળે છે. આપણા મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા એક બહુ જ સુંદર કલેક્શન કર્યું છે માનસના મોતી કરીને. રામચરિત માનસમાં કથા સિવાયના જેટલી ચોપાઈ છે, જે ફિલોસોફિકલ છે, જે શીખવતી બીજી, જેમાં જ્ઞાન છે, જેમાં સમજણ છે, જેમાં કુટુંબ જીવનની વાતો છે, એવી બધી ચોપાઈનો આ સંગ્રહ છે. અને એટલો ઇન્ટરેસ્ટિંગ છે કે પ્રત્યેક ચોપાઈમાં કંઈ શીખવાનું છે. હમણાં એક દિવસ હું ઓશોને સાંભળતી હતી, એમાં એક બહુ સુંદર કથા એમણે કહી કે એક રાજ દરબારમાં એક માણસ લઈને આવ્યો અને કહ્યું કે આ એક હીરો છે ને એક કાચ છે, જે પરીક્ષા કરી આપે એને હું કરોડો રૂપિયા આપવા તૈયાર છું. કે ભલે, ઝવેરીઓ આવ્યા, પારખુઓ આવ્યા, ઇન્ટેલિજન્ટ લોકો આવ્યા, જાત જાતના લોકો આવ્યા, બધાએ પારખ કરવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈને ખબર ન પડે કે આ કાચ છે કે હીરો, કયો કાચ ને કયો હીરો. ચાલ્યું 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 ચાલ્યું, એક અંધ માણસ આવ્યો અને એણે આવીને કહ્યું કે તમને વાંધો ના હોય તો મને એક મોકો આપો, હવે જ્યારે બધા જ હારી ગયા છે ત્યારે. રાજાએ કહ્યું કે શું પ્રોબ્લેમ છે મોકો આપવામાં, આપો એને પણ મોકો આપો. એટલે પેલાએ કહ્યું હું બહાર જઈને ચેક કરીશ, ખુલ્લા ખુલ્લી હવામાં. કે ભલે, બધા એની સાથે બહાર ગયા, એણે ખુલ્લી હવામાં બરાબર આમ તપાસ્યા અને પછી કહ્યું કે આ કાચ છે ને હીરો છે. જે માણસ લઈને આવ્યો તો એ છક થઈ ગયો કે અરે, આટલા આટલા મોટા મોટા ઝવેરીઓ પારખું અને ખબર ના પડી અને એક અંધ માણસે કહી દીધું કે આ કેવી, કયો હીરો ને કયો કાચ. રાજાએ પૂછ્યું કે હવે કઈ વાંધો નહીં, પૈસા ઇનામ તો તને મળશે, પણ તું કહે કે આ કેવી રીતે થયું. અને પેલાએ કહ્યું કે થોડી વાર મેં તડકામાં રાખ્યા, જે ગરમ થઈ ગયો એ કાચ ને જે ગરમ ન થયો આ પરિસ્થિતિમાં પણ એ હીરો. આપણી ઉપર સમયનો તડકો પડે અને જો આપણે ગરમ થઈ જઈએ તો આપણે કાચ, અને ગમે તેવી પરિસ્થિતિના તડકામાં પણ જો આપણે આપણું સંતુલન જાળવી શકીએ તો આપણે હીરા. નક્કી કરવાનું તમારે શું બનવું છે ને કેમ કરવું છે. મેં હમણાં જ વચ્ચે એક લેખ લખેલો, એમાં મેં લખેલું કે તમારે શું બનવું છે, સેમ બહાદુર કે એનિમલ. હસી કાઢો, ડરશો નહીં. બધા થોડું થોડું હસ્યા પછી એમ થયું કે સાહેબ બેઠા છે, હસાય કે ના હસાય કઈ વાંધો નહીં. આપણે જ નક્કી કરવાનું, એક જ દિવસે રિલીઝ થયેલી બે ફિલ્મો કઈ જોવી, ત્યાંથી શરૂ કરીને શું બનવું છે ત્યાં સુધીની પસંદગી મળે છે આપણને. આપણે જ નક્કી કરવાનું. મન કી અયોધ્યામાં કોણ રાજ કરશે, રામ કે રાવણ, આપણે જ આમંત્રણ આપવાનું છે. રાવણ પણ કઈ ઓછા જ્ઞાની નહોતા, બ્રાહ્મણ છે, જ્ઞાની છે, સંગીત જાણે છે, શિવના આરાધક છે. રામ સેતુ બંધાય છે ત્યારે આસપાસમાં કોઈ બ્રાહ્મણ નથી તો આવીને રામને વાસ્તુપૂજન કરાવે છે અને વિજય ભવન આશીર્વાદ આપે છે. આ સમજણ છે બે દુશ્મનો વચ્ચે. આપણે આ સમયમાં બે દુશ્મનો પણ એકબીજાની સાથે જો આ રીતે વર્તી શકે, આ ગરિમાથી, આ ગૌરવથી, આ સમજણથી, આ સ્વીકારથી, આ આદરથી, તો હું માનું છું કે સાચી દુશ્મની નિભાવી શકાય. એકબીજાને ખતમ કરી નાખવાના ધ્યેયથી મળતા બે લોકો પણ એકબીજાનું ગૌરવ ન હણાય એનું ધ્યાન રાખી શકે તો હું માનું છું કે સાચું યુદ્ધ. બાકી તો યુદ્ધ તો બહુ થયા અને ઘણા થશે હજી આવનારા વર્ષોમાં, પણ આ હું માનું છું આપણે આ યુદ્ધોને યાદ રાખ્યા છે એનું કારણ એ છે કે આ યુદ્ધમાં ગરિમા હતી, ગૌરવ હતું. મનની અયોધ્યામાં યુદ્ધ પણ થશે, મનની અયોધ્યાને રામ છોડી પણ જશે ક્યારેક, ત્યારે શું થશે એનો પણ વિચાર કરો.
રામ જે દિવસે અયોધ્યામાંથી જશે એ દિવસે અયોધ્યા ટકશે કે નહીં ટકે એ નક્કી કરવાનું કામ પણ આપણું છે. કારણ કે આપણી અંદર પણ એક ભરત છે, એને જગાડો, એ જશે, પાદુકા લઈ આવશે, પુનઃ પ્રસ્થાપિત કરશે એ ચૈતન્યને, પુનઃ પ્રસ્થાપિત કરશે વ્યક્તિને, એના વિચારોને. ઘણી વાર એવું થાય કે આપણને સૂજે નહીં શું કરવું એ, તો આપણને પણ આવો એક મનની અયોધ્યામાં ભરત જોઈએ કે જે લઈ આવે પાદુકાને, તમને સમજાવે કે આ એનો વિચાર છે, હવે હું એના વિચાર પ્રમાણે શાસન કરીશ, એમણે જે શીખવ્યું છે એ પ્રમાણે શાસન કરીશ. રામની અયોધ્યામાં લક્ષ્મણ પણ છે, જે ભાઈને એટલો પ્રેમ કરે છે કે એને ઘડીભર મૂકવા તૈયાર નથી. અને રામની અયોધ્યામાં ઉર્મિલા પણ છે કે જે નિશ્ચિત કરે છે કે મારા પતિની સાથે હું નહીં જઈ શકું તો હું અહીં રહીને સેવા કરીશ. એક પ્રતીક્ષા કરતી ઉર્મિલા પણ વસે છે આપણા મનની અયોધ્યામાં. એના તરફ પણ જોજો કોઈ દિવસ કે એની પ્રતીક્ષા, એનું સમર્પણ, એનો સ્નેહ ઓછો હતો એ પતિ સાથે ન ગઈ માટે, અને એક પતિ સાથે જાય છે, એની સાથે વનમાં રહે છે કંટકો. કેટલી સુંદર વાત વાલ્મીકિ રામાયણમાં રામ કહે છે કે ત્યાં રસ્તો સુગમ નહીં હોય, ત્યાં કંટકો હશે, ફળ ફૂલ આરોગવા પડશે, વલકલ પહેરવા પડશે, તમારી સુંવાળી ત્વચાને રેશમ નહીં મળે. અને ત્યારે સીતા એમને જવાબ આપે છે કે ત્યાં તમે હશો ને, બાકીનું બધું તો ઠીક છે, હું મેનેજ કરી લઈશ, પણ તમે હશો ને એટલે ત્યાં સુખ હશે. રામાયણ અને ભાગવતને તમે સરખાવો, મહાભારતને તમે સરખાવો, તો સીતા એક તરફ રામને કહે છે કે ત્યાં તમે હશો ને એટલે સુખ હશે. એવી જ રીતે કૃષ્ણ પાસે મહાભારત પહેલા મદદ માંગવા ગયેલા અર્જુન અને દુર્યોધનની કથા છે, જેમાં એક તરફ કૃષ્ણ કહે છે કે નારાયણી સેના છે, બીજી તરફ હું છું, નક્કી કરો તમારે શું જોઈએ, ન્યાસ્તિ શસ્ત્ર અયુધ્યમાન. અને બીજી તરફ અર્જુન એમને કહે છે તમે હશો ને વિજય હશે. અર્થ એ થયો કે સીતા હોય, શબરી હોય, અહલ્યા હોય, અર્જુન હોય, દ્રૌપદી હોય, આ બધામાં એક કોમન થ્રેડ છે એમની શ્રદ્ધા. મનની અયોધ્યામાં જો શ્રદ્ધા હશે તો રામ ચોક્કસ આવશે. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે બે માઇન્ડમાં આવી જઈએ છે કે રામ ના આવે તો પછી બીજો પ્લાન બી રેડી રાખવો પડે. રામનું નક્કી નહીં, હો આવે તો આવે, પછી ના આવે તો આપણે ફસાઈ જઈએ ને યાર. તો પછી એક કામ કરો, આપણે હનુમાન ચાલીસા કરો. શું છે એ તો બધાનું કામ કરે છે, આપણું બી કરશે. આ આખો વિચાર સૌથી પહેલા આપણે કાઢી નાખવાનો છે અને એવું નક્કી કરવાનું છે કે આપણે કોના પ્રતિ સમર્પિત છીએ. રાવણ અશોક વાટિકામાં રાખે અને એમ કે હું તને સોનાની લંકાની રાણી બનાવું, તેમ છતાં જો હૃદયમાં રામ હોય તો એ લેવા આવે એમ ન આવે. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે સોનાની લંકા જોઈએ ને તો ક્યારેક રામને ભૂલી પણ જઈએ છીએ કે હશે હવે આવવાના, હશે તો આવશે, નહીં આવવાના તો ના આવે. અત્યારે અહીંયા શું કામ હું હેરાન થઉં, કીધું તું કે લેવા આવી સા, અડધો કલાક થઈ ગયો, ચલો હવે રિક્ષા કરી લો. અને ખરેખર તમે રિક્ષામાં બેસો ને અને આમ પાછળ જુઓ ને તો રામ આવતો હોય સ્કૂટર પર. આ આપણા બધાનો પ્રોબ્લેમ છે, આમાં કઈ કોઈ એક જણની વાત નથી. સમગ્રપણે સત્ય એ છે કે આપણે જે છેલ્લી ક્ષણ ચૂકી ગયા ને એ જ સાક્ષાત્કારની ક્ષણ હતી. એ પહેલા જ આંખ બંધ કરી દીધી. એક બહુ જ ગરીબ બ્રાહ્મણ હતો, આ શિવપુરાણની કથા છે, કે એક બહુ જ ગરીબ બ્રાહ્મણ હતો અને એટલું શિવનું રોજ સવારે ઠંડીમાં જાય ને માઘ સ્નાન કરે ને પાણી ભરી લાવે ને શિવ મંદિરમાં ચડાવે ને પ્રાર્થના કરે ને રુદ્રી કરે ને. એટલે પાર્વતી એક દિવસ શિવને કહ્યું કે યાર તમે આટલું બધું આને બિચારાને ગરીબીમાં રાખો છો, હેરાન પરેશાન કરી મૂક્યો છે, તમારી આટલી પૂજા કરે તો કે એના નસીબમાં નથી, એના કર્મ એને નહીં ભોગવવા દે. તો પાર્વતીએ કહ્યું ના, પણ તોય તમે એને આપો. શિવે કહ્યું ભલે. એક દિવસે પાછા આવતા હતા બ્રાહ્મણ નાઈ ધોઈને
પૂજા કરીને અને શિવે એના રસ્તામાં મોટી સોનાની ઈંટ મૂકી. ઈંટથી 10 ફૂટ દૂર હશે અને બ્રાહ્મણને વિચાર આવ્યો કે આ કોઈ દિવસ હું આંધળો થઈ જાઉં તો મને રસ્તો જડે કે ન જડે. આંખો બંધ કરી દીધી. ઈંટની નજીક આવ્યા, અથડાયા તો કે આ કોણ આવાના વચ્ચે મૂકે છે. ઈંટ ક્રોસ કરીને જતા રહ્યા. પાછળ એક બીજો માણસ આવતો હતો, એણે આ ઈંટ જોઈને ઉઠાવી લીધી. અને ત્યારે શિવે કહ્યું કે આ સમજાય છે તને? 10 ફૂટ દૂર જ એણે આંખ બંધ કરી બરાબર. અને વિચાર પણ કેવો કે હું કોક દિવસ આંધળો થઈ જાઉં તો મને રસ્તો જડે કે ન જડે. આ કર્મ છે, આ કર્મના પરિણામ છે અને કર્મ સાથે જોડાયેલું તમારું ચૈતન્ય છે. એ તો આપે પણ તમને તમારું કર્મ ભોગવવા ન દે. મનની અયોધ્યામાં એવા કર્મનો વાસ થાય કે જેમાં તમે તમારા સુખને ભોગવી શકો ત્યારે રામ પુનઃ પ્રસ્થાપિત થાય. એક બીજી વાત સાહેબે કહી એટલે અહીં આવું છું. અહલ્યાના ઉદ્ધારની વાત, અહલ્યાની કથા. અહલ્યા પથ્થર થઈ ગયેલા ત્યાં સુધી સૌ જાણે છે. કથા શું છે? એ ખૂબ સુંદર હતા. બ્રહ્માએ એમનું નિર્માણ કર્યું અને ગૌતમ ઋષિને સોંપ્યા. ગૌતમ ઋષિ તો એકદમ ત્યાગી બ્રહ્મચારી, એમને સ્ત્રીમાં કોઈ રસ નહીં. એની આસપાસની સ્ત્રીઓ એને કયા કરે કે તારા વરને તારામાં રસ નથી, તારા વરને તારામાં રસ નથી, તું કેવી સુંદર છે, તને તો કોઈ ઇન્દ્ર જેવો પતિ મળવો જોઈએ, કોઈ રૂપાળો પતિ મળવો જોઈએ. ઇન્દ્ર ઋષિનો વેશ ધારણ કરીને આવે છે, અહલ્યા સાથે સંભોગ કરે છે. ઋષિને ખબર પડે છે, એને શાપ આપે છે કે તું પથ્થર થઈ જઈશ. હવે અહીંયા સવાલ મારા મનમાં દરેક વખતે આવે છે કે અહલ્યા રિસ્પોન્સિબલ કે નોટ રિસ્પોન્સિબલ? એણે તો એના પતિ સાથે જ સંભોગ કર્યો, હા કે ના? તો અર્થ એ થયો કે કોઈ છળ કરે અને તમે છળમાં ફસાઈ જાઓ તો તમે એને માટે જવાબદાર કે નહીં? આ પ્રશ્ન પૂછે છે રામાયણ તમને, મને, સૌને. શાપનો હકદાર કોણ? જેણે છળ કર્યું તે કે જે છળમાં ફસાયા તે? અહીં એનો તોડ છે. વાલ્મીકિ રામાયણમાં એનો ઉત્તર છે. ઉત્તર એ છે કે અહલ્યા જ્યારે સંભોગ કરે છે ત્યારે એને ખબર પડી જાય છે કે આ મારો પતિ નથી, અને છતાં એ પોતાની આંખો મીચીને એમ કહે છે કે હું તો એમ જ માનું છું કે આ મારો પતિ છે અને એની સાથે સંભોગ કરું છું માટે હું ગુનેગાર નથી. તમે જાણો છો કે તમે છળ કરો છો, તેમ છતાં જ્યારે તમે તમારા મનને વારો છો, તમે તમારા મનને એવું કહેવા મજબૂર કરો છો કે બધું બરાબર છે, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, નો. જ્યારે તમે સમજી જાઓ છો કે કંઈ ખોટું થયું છે ત્યારે જાગવું, નકારવું, અસ્વીકાર કરવો એ વ્યક્તિ તરીકે આપણા સૌની ફરજ છે, એ શીખવે છે રામાયણ મનની અયોધ્યા. તમને ગમતું મળી જાય તેથી એ પામવાની કિંમત કોઈ પણ હોય આપી દેવી? એ તમારું ચારિત્ર પણ હોય તો આપી દેવી, કારણ કે તમને જે જોઈએ છે તે મળી રહ્યું છે? આ સવાલ સાથે જોડાયેલી છે આજની યુવા પેઢીની સૌથી મોટી સમસ્યા. મારે એ વાત એટલા માટે કહેવી છે કે હું ખૂબ યુવા ચહેરાઓ જોઈ રહી છું. હું ગંભીર વાત કહેવા માટે જાણીતી છું અને મારે એ વાત, એમણે મારી ઓળખમાં પણ કહ્યું કે બોલ્ડ ઇમેજ, બોલ્ડ મને ખબર નથી, પણ મારે તમને સૌને કહેવું છે કે શરીરનું કુતૂહલ તમારી ઉંમરે હોય એ બહુ સ્વાભાવિક છે, પણ એની સાથે એટલું સમજજો કે શરીર સાથે જોડાયેલા કુતૂહલનું મૂલ્ય અને એની કિંમત શું છે. મૂલ્ય તમે કદી નહીં ચૂકવી શકો, કિંમત તમે ચૂકવવા જશો તો ખતમ થઈ જશો. બધા જ યુવા પેઢીના બાળકોને આ વાત મારે એટલા માટે કહેવી છે કે આપણે બધા એવું માની બેઠા છીએ કે હવે જગત ફ્રી છે. નાનું 5 વર્ષનું બાળક પણ એની મમ્મીને એવું કહે કે હું તને કહું છું શું પહેરવાનું, બસ તો પછી મને નહીં કહેવાનું શું પહેરવાનું. અને આપણને લાગે છે આ સ્વતંત્રતા છે, આપણને લાગે છે આ સ્વાયત્તતા છે, આપણને લાગે છે બાળક બહુ ઇન્ટેલિજન્ટ છે, મને આવું કહે છે બોલો.
હું એવું માનું છું કે જે બાળક આજ્ઞાકારી નથી ને, એ આગળ જતા ભવિષ્યમાં ક્યાંક એવી જગ્યાએ ગોથું ખાય છે જ્યાં ખૂબ દુઃખી થાય છે, અને ત્યારે માતા પિતાએ માત્ર એ દુઃખ જોવાનું છે, કારણ કે ગોથું એણે ખાધું છે અને મૂલ્ય અને કિંમત બંને એણે જ ચૂકવવાના છે. માતા પિતા સાથે ઊભા રહી શકે, એની મદદ કરી શકે, પણ પીડા તો એણે જ ભોગવવાની છે. અંગત ક્ષણોની તસવીરો, MMS, બીજી બાબતો, આ બધી બાબતોમાંથી જ્યારે આપણે પસાર થઈએ છીએ ત્યારે સમજાય છે કે મનની અયોધ્યામાં અંધકાર થઈ જશે. રામ જતા રહેશે, અને જો એકવાર જતા રહ્યા તો આવતા 14 વર્ષ લાગી જશે. પછી ભલે દિવાળી થાય, પછી ભલે ઉજાસ થાય, પછી ભલે ઉત્સવ ઉજવાય, પણ એ 14 વર્ષનો અંધકાર આપણે ભોગવવો પડશે અને એમાંથી પસાર થવું પડશે. માટે મનમાંથી કદી રામને જવા નહીં દેતા કોઈ પણ પરિસ્થિતિમાં. અને રામ ક્યારે જશે, ફરી હું ત્યાં જાઉં છું, જ્યારે તમે તમારા વિકાસની વાત કરો ત્યાં સુધી વાંધો નથી, બીજાના વિકાસને રૂંધવાની, રોકવાની, બીજાના જીવનને ખરાબ કરવાની, બીજાના સુખને તોડવાની વાત કરશો ત્યારે રામ અયોધ્યામાંથી જશે. એ વાત કઈ કઈ કરે, મંથરા કરે કે બીજું કોઈ પણ કરે, પણ એ વાત જ્યારે જ્યારે અયોધ્યામાં થાય છે ત્યારે ત્યારે અયોધ્યામાંથી રામ જાય છે. તો નહીં કરતા આવી વાત. મનની અયોધ્યામાં સુખ રહે, શાંતિ રહે, આનંદ રહે, સમર્પણ રહે, સ્વીકાર રહે, સ્નેહ રહે, ક્ષમા રહે, ગૌરવ રહે, એ પ્રયાસ કરજો. કારણ કે મન તો એવું જ છે, એ નમ નહીં સ્વીકારે, એ મન છે માટે નમ નથી. એને તો અહંકાર એ એનું પ્રિય ભાજન છે, એને ખૂબ ગમે છે અહંકારમાં જીવવું. તમે ઘણા લોકોને ઓળખતા હશો જે તમે રામ આખી કથા સાંભળો, તમે આખી કૃષ્ણ કથા સાંભળો, તમે આખી શિવ કથા સાંભળો, ક્યાંય કોઈ જગ્યાએ શિવ એમ કહે છે કે હું આવો ચમત્કાર કરી શકું છું, સાંભળ્યું કોઈ દિવસ? રામને મોઢે કોઈ દિવસ એમણે રાવણને જઈને એવું કીધું કે ચાલ હવે તારું આવી બન્યું છે, હું તને મારીશ, આવું કઈ બોલ્યા? અહીંયા આવો, આવું આવા કોઈ ડાયલોગ રામલીલામાં જોઈએ છે? એ લોકો સામ સામે, એક રામલીલાની કથા બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે એક રામલીલાની કથામાં રામ રાવણનું યુદ્ધ ચાલે 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 15-1 મિનિટ ચાલી, પછી રામે કહ્યું કે હવે હું થાક્યો છું, તું પડ ધીમેથી. તો રાવણે કહ્યું આય ન પડો, આ મારા સાસરાનું કામ છે. એટલે રાવણ મટી ગયો, ત્યાં જમાઈ થઈ ગયો કે અહીં ના પડાય, અહીં તું ગમે તેવો અને હું ગમે તેવો, બધું કેરેક્ટર માંથી નીકળી ગયો. એટલે મજા જીવનમાં આ જ છે કે આપણે આપણા કેરેક્ટરમાં ન રહીએ તો રામ પણ થાકી જાય કોઈ વાર. આઈ એમ શ્યોર સમજાય છે. છેલ્લી એક વાત, અહલ્યા પથ્થર થઈ જાય છે, પતિ અભિશાપિત કરે છે, કહ્યું છે કે જ્યારે હરિ અવતાર લેશે એના ચરણની ધૂળ તને અડશે ત્યારે તું પુનઃ સ્ત્રી થઈશ. તમે વિચારો, પથ્થરમાંથી સ્ત્રી કરવાની આ વાત સાચી કે ખોટી એમાં ન પડીએ તો પણ તમને સમજાય કે યુગોથી બંધિયાર, યુગોથી અમુક પ્રકારના અત્યાચારો સહેતી, યુગોથી અમુક રીતે પથ્થર બની ગયેલી, મનથી પથ્થર થઈ ગયેલી સ્ત્રીને એણે જગાડી છે. એ જઈ રહ્યા છે પોતાની પત્નીને લેવા, અહીં કોઈને જગાડે છે કે તું જાગ, તું સ્ત્રી છે, પથ્થર નથી, માંગ તારા અધિકારો, તને હક છે જીવવાનો, પથ્થર થઈને ન જીવ, તું સજીવન થા, તું ખુશ રહે, તું સ્માઇલ કર, તું મજા કર, તું પથ્થર થઈને ન જીવ. એ સિમ્બલ અહીં આપણને દેખાય છે કે કોઈ પોતાની પત્નીને ઉઠાવી ગયું છે, એને પાછી લાવે છે. જ્યારે અગ્નિ પરીક્ષાની વાત લોકો ઘણા કહે છે કે ધોબીની વાત સાંભળીને કાઢી મૂકીને આમ છે ને ફલાણું છે, પણ આપણી મજા શું છે ખબર? આપણે બધા એ જ બે વાતો યાદ રાખીએ છીએ, એ સિવાયની આખી કથામાં બીજું કંઈ શોધવાનું આપણને ગમતું નથી. કેમ? તો કે કોઈકે આપણને કીધું, કોઈક મંથરાએ કે આમાં બે વાત છે, પહેલા એ જોઈ લો. અને આપણે સ્વીકારી લીધી કે હા
આ બે વાત છે. સવાલ એ છે કે જ્યારે રાજાનું કર્તવ્ય અને એક પતિનું કર્તવ્ય સામ સામે ટકરાય તો કયું કર્તવ્ય જીતે? એક ડોક્ટરના ઘરમાં દીકરાનો બર્થડે છે અને એમને હોસ્પિટલમાંથી ઇમરજન્સીનો ફોન આવે છે, એ શું કરશે? કહો મને, જશે ને? ત્યારે એને એના દીકરા માટે પ્રેમ નથી તો કેમ ગયો બર્થડે પાર્ટી છોડીને? આ સાદો દાખલો જો આપણને ન સમજાતો હોય તો હું માનું છું આપણી ભીતર ક્યાંક મનની અયોધ્યામાં અંધકાર છે. શીખવે છે કર્તવ્ય. જો રાજા સામે આંગળી ચીંધાશે તો કાલે સવારે હું કહીશ એ વાતનો અમલ નહીં થાય. સિંહાસનના પાયામાં અંગત સુખો દટાય તો સિંહાસન સ્થિર રહે. હું મારા સુખોનું રડ્યા કરું અને મારું જ જોયા કરું. એક સમય હતો જ્યારે સરકારમાં માત્ર ભાઈ શાળા બનેવી ઓળખીતા એટલા જ લોકોને કામ મળતા, ટેન્ડર એટલા લોકોને જ મળે. હવે એવો સમય આવ્યો છે કે જ્યારે જે ટેન્ડર ખોટા હોય એની સામે સવાલ ઉઠે છે. અયોધ્યા સાફ થઈ રહી છે. હવે એવો સમય આવ્યો છે કે શાકભાજીના પૈસા પણ તમે પેટીએમથી ચૂકવી શકો છો. હિસાબ ચોખ્ખો થતો જાય છે. બિલ્ડર પણ તમને કહો કેશ નહીં ભાઈ, કેશ નહીં. એક સમય હતો કે જેની પાસે જેટલા વધારે કેશ હોય એ માણસ રાજા. હવે એવો સમય છે કે જેટલા વધારે કેશ હોય ફસાયેલો. કઈ મિનિટે શું નીકળી જશે આપણને ખબર નથી. તો આ પણ એક રામ રાજ્યની શરૂઆત છે, છે કે નહીં? તમે વિચાર કરો, નાનામાં નાના માણસ પાસે મોબાઈલ છે. કેટલા ગામોમાં ઉજ્જવલા પહોંચ્યું છે. સ્ત્રીઓ ફૂંક મારતી અટકી ગઈ છે. કેટલી દીકરીઓ ભણી રહી છે. કેટલી અનાથ દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે. આ તો આપણે ઉપલા સ્તરમાં છીએ ને આપણને ખબર નથી અને જાણવાની તમાય નથી. બાકી 3 દિવસ બહાર ખુલ્લામાં શૌચ જઈ જુઓ તો તમને સમજાય કે પરિસ્થિતિ શું છે. જેના ઘરમાં ટોયલેટ બન્યું એ શું કામ આટલો બધો આભાર માને છે? આપણે કર્યું નથી, આપણે જે જોયું નથી, જે દુઃખ જોયું નથી, જે તકલીફ જોઈ નથી, એ તકલીફ આપણને કદી સમજાવવાની જ નથી. ચૂલો આપણે ફેન્સી સળગાવીએ છીએ. અમે તો ફાર્મ હાઉસ પર ચૂલો રાખ્યો છે. 4 દિવસ સળગાવો છે એમાં મજા આવે છે. અમે તો ચૂલા પર જ ખાઈએ. હા, 4 દિવસ જીવનના 40 વર્ષ નહીં. ફૂંક મારી મારીને ફેફસા ભરાઈ જાય, આંખો લાલ થઈ જાય, એ પછી ઘરમાં ગેસ આવે તો એની કિંમત અને મૂલ્ય બંને સમજાય. એ પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. માટે હું પુનઃસ્થાપનની વાત કરું છું. માત્ર અયોધ્યા, રામ, રામ મંદિર, આ તો સિમ્બલ્સ છે, બધા માત્ર મેટાફર છે. ઘણું બધું પુનઃસ્થાપિત થઈ રહ્યું છે. સ્ત્રીનું ગૌરવ, સ્ત્રીનું એજ્યુકેશન, બોર્ડના 10 રિઝલ્ટ આવે ને, પહેલા 10 એમાં હવે 7 છોકરીઓ હોય છે. આ પુનઃ પ્રસ્થાપન છે સ્ત્રીના ગૌરવનું, એજ્યુકેશનનું, એની કરિયરનું. પાયલટ છે, નેવીમાં સ્ત્રીને સ્થાન મળ્યું છે. 8 વર્ષો સુધી કોઈ દિવસ સ્ત્રીને નેવીમાં સ્થાન નહોતું. પહેલી વખત હવે નેવીમાં પણ સ્ત્રીઓને સ્થાન છે. આપણે ત્યાં પહોંચ્યા છીએ. કેટલી બધી વાર તમે નીકળતા હો અને પાયલટ બહાર ઊભી હોય, નાનકડી 24-25 વર્ષની છોકરી ઇન્ડિગોમાં, બીજી કોઈ ફ્લાઇટમાં, ત્યારે એમ થાય કે એની પાછળ જઈને એનો ખભો થાબડીએ કે બેટા આઈ એમ પ્રાઉડ ઓફ યુ, આઈ એમ સો હેપી ટુ સી યુ. જે સ્ત્રીને સ્કૂટરનું લાયસન્સ નહોતા અપાવતા એ દેશમાં હવે સ્ત્રી પાયલટ છે અને 180 લોકોને લઈને રોજ જાય છે અને રોજ આવે છે. ધેટ્સ વેર વી હેવ અરાઇવ્ડ એન્ડ ધેટ ઇઝ વોટ I am talking about Punasthapan, that is what I am talking about Ayodhya, that is what I am talking about Ram. It's not just one person or some god or some name that we have been worshipping. It is the thought. Ram e koi vyaktitva nathi, Ram to vichar chhe, kartavya nishthano, astitvano, satyano, pramanikthano, ekpatnitvano. બધાને એ દેખાયું કે કાઢી મૂકી, કોઈને એ ન દેખાયું કે અશ્વમેધમાં સોનાની મૂર્તિ પ્રસ્થાપિત કરી પણ બીજા લગ્ન ન કર્યા. ત્યાં આપણે નથી જતા, કેમ કે નથી જવું? આપણે આટલું જ જાણવું છે, એની આગળ નથી જવું.
આપણને જેટલું અનુકૂળ આવે એટલું કાઢી લેવું અને બાકીનું છોડી દેવું એ સ્વભાવ માનવનો છે. અને માટે કહું છું કે તમારા મનની અયોધ્યામાં જ્યારે રામ પુનઃ પ્રસ્થાપિત થયા છે ત્યારે રામના કર્તવ્યને, રામના સ્વીકારને, રામના સમર્પણને, રામની શ્રદ્ધાને, રામની આજ્ઞાકારિતાને પણ પુનઃ પ્રસ્થાપિત કરો. ચાલો ફરી એકવાર એ સમયમાં પાછા જઈએ જે સમયમાં રામ રાજ્ય હતું, એ રામ રાજ્ય પાછું લાવીએ, આપણે સૌ સુખી થઈએ અને આપણી આસપાસના જગતને પણ સુખી કરીએ. શબરીની કથા, કેમ ખાધા એઠા બોર, એ સાબિત કરવા કે કોઈ ઊંચું નીચું નથી, કોઈ અસ્પૃશ્ય નથી, કોઈ ખરાબ નથી, કોઈ સારું નથી, વ્યક્તિ સારી કે ખરાબ હોય છે, કારણ કે ક્યાં જન્મ લેવો એ અધિકાર મને કોઈ આપ્યો જ નથી. મને ભગવાને પૂછ્યું તું કે આ ત્રણ મા બાપ છે બોલ, ચોઈસ કર, બાયોડેટા લખ્યા છે વાંચી લે. ના, તો હું ક્યાં જન્મ લેવું એ અધિકાર મને નથી મળ્યો નિર્ણય કરવાનો, તો મારા જન્મ સાથે મારું ચારિત્ર, મારું ચરિત્ર, મારું અસ્તિત્વ કેવી રીતે નક્કી થાય? એક મંથરા છે ને એક શબરી છે, એક રાજમહેલમાં વસે છે ને એક ઝૂંપડીમાં વસે છે, એક એક પરિવાર તબાહ કર્યો ને એક પ્રતીક્ષા કરી, તો રામે એના બોર ખાધા. નક્કી કરો તમારે શું બનવું છે, એનિમલ કે સેમ બહાદુર, ફરી આપણે ત્યાં જ આવીને ઊભા છીએ. આ મારી છેલ્લી વાત છે અને હું આપ સૌને વિનંતી કરું છું કે જ્યારે એકવાર અયોધ્યામાં રામ મંદિરમાં રામ પુનઃ પ્રસ્થાપિત થઈ રહ્યા છે ત્યારે તમારી મનની અયોધ્યામાં પણ રામને પુનઃ પ્રસ્થાપિત કરો. રામા એનું નામ નથી, એ તો ઘરનો રામો હોય, આ તો રામ છે જેના ઉચ્ચાર સાથે મુખ બંધ થઈ જાય છે ને જેના ઉચ્ચાર સાથે મુખ ખુલે છે. રામ શ્વાસની પ્રક્રિયા છે, પ્રાણાયામ છે, શ્વાસ લીધો અને મુખ બંધ થયું, એ રામનો ઉચ્ચાર છે. આ ઉચ્ચાર અગત્યનો છે, આ એ નામ છે જે મહાત્મા ગાંધીએ પોતાના અંતિમ ક્ષણોમાં લીધો.